हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनों खूब खूब स्वागत है। आजनो जो वीडियो है एमां आपणे चर्चा करशू 6 फेब्रुआरीना तमाम महत्वना करंट अफेर। डेली मात्र 10 मिनिट में दिवसना जे पण कंईक तेना करंट अफेर होय छे, जे तमारी परीक्षा माटे महत्वपूर्ण होय छे, तमाम करंट अफेर मात्र 10 मिनिटनी अंदर कवर करी लईए छीए। तो आ वीडियो जीपीएससी अने गुण सेवानी तमाम परीक्षाओमां उपयोगी बनशे। टेलिग्राम चेनल में जोड़ी सको, मात्र स्टार एजुक्यशन लखी टेलिग्राम में सर्च करशो एट आ प्रकार टेलिग्राम चेनल मिली जैसे। बाकी व्हाट्सएप ग्रुप में जोड़व हो तो 5 नवा व्हाट्सएप ग्रुपनी लिंक डिस्क्रिप्शन में है, कोईपण एक व्हाट्सएप ग्रुप में जोड़ी सको। आ सीवाय अनएकेडमीए शंखना टेस्ट सीरीज से 1 फेब्रुआरी थी लॉन्च करी है। तो आ टेस्ट सीरीज में जोड़वा माटे डाउनलॉड करो अनएकेडमी एप प्ले स्टोर में, गोल सेट करो, गोल में जीपीएससी लखो और इन्वाइट कोड पूछे तो नाखजो *10। *10 कोड यूज कर टेस्ट सीरीज अंदर फ्री में जोड़ी सको। अने आ टेस्ट सीरीज से जीपीएससी ना श्रेष्ठ निष्णात फेकल्टीओ द्वारा तैयार करवामां आवी छे। तो टेस्ट सीरीज छे एमां जे पहेलो क्रम लावशे एमां 1 महीनानुं प्लस सब्सक्रिप्शन अनएकेडमीनुं आपवामां आवशे। बीजा रेन्क आवशे एने 1000 रुपयानुं एमेझोन वाउचर आपवामां आवशे अने थर्ड रेन्कने 700 रुपयानું એમેઝોન વાઉચર આપવામાં આવશે। બાકી અનએકેડમી દ્વારા છે જીપીએસસી પ્રિલિમ પરીક્ષા માટે પણ એક અભય નામની બેચ શરૂ કરવામાં આવી છે। તો આ તમામ લિંક છે ટેસ્ટ સિરીઝની અને જે જીપીએસસીની બેચ છે અનએકેડમીની, એ બધી લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। *10 નો કોડ યુઝ કરી તમે અનએકેડમીના વિવિધ કોર્સમાં 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો। હવે વાત કરીએ આજના 6 ફેબ્રુઆરીના કરંટ અફેરની। વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે તમને 5 પ્રશ્ન પૂછીએ છીએ તમારા રિવિઝન માટે, બરાબર? તો તમારા રિવિઝન માટે આ 5 પ્રશ્નો હોય છે, જેનો જવાબ આપશો કોમેન્ટ બોક્સની અંદર લખવાનો હોય છે। તો આજના 5 પ્રશ્નો, સૌથી પહેલો પ્રશ્ન એમાંથી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી? 2020ના રોજ ડિસેમ્બરમાં હતો। તાજેતરમાં DRDOના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી? DRDOનો મારા ખ્યાલથી 21માં હતો, 2021માં। તાજેતરમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સૌ પ્રથમ મહિલા ચેરમેન કોણ બનેલું? એના પછીનો પ્રશ્ન, મિલિયાદુતુરઈ એ ઉદઘાટન કરવામાં આવેલું આ કયા રાજ્યનો 38મો જિલ્લો બનેલો? હાલમાં જ આનો મિલિયાદુતુરઈનો ઉદઘાટન કરવામાં આવેલું, કયા રાજ્યનો 38મો જિલ્લો બનેલો? અને લાસ્ટ ક્વેશ્ચન, કયા આસિયાન દેશે ઘણા દશકો બાદ ભારત પાસેથી ડાંગરની આયાત કરવાનો નિર્ણય લીધેલો છે? પોતે જ એક ડાંગરનો ખૂબ જ મોટો નિકાસ કરતા દેશ છે, પરંતુ હાલમાં આ COVID-19 પરિસ્થિતિના કારણે ભારત પાસેથી એણે ડાંગરની આયાત કરી, આ દેશનું નામ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં। ઓકે, વિડીયો શરૂ કરીએ હવે સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં। તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગ એણે પોતાના સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરી? તો રાષ્ટ્રીય મહિલા આયોગ એનો સ્થાપના દિવસ હતો 31 જાન્યુઆરી। તો આન્સર આવશે ઓપ્શન એ। તો 31 જાન્યુઆરી 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગે પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરી। આ વખતે કેટલામો હતો? 29મો સ્થાપના દિવસ, કેટલામો? 29મો। બાકી એના ચેરમેન અથવા તો અધ્યક્ષ છે રાષ્ટ્રીય મહિલા આયોગના રેખા શર્મા, અને આની સ્થાપના થઈ હતી 31 જાન્યુઆરી 1992માં, અને મુખ્યમથક છે એનું નવી દિલ્હીમાં। તો એટલી બાબત યાદ રાખશું, એક તો કેટલામો સ્થાપના દિવસ, 29મો, અધ્યક્ષ છે રેખા શર્મા, 31 જાન્યુઆરી 1992ના રોજ આનો સ્થાપના દિવસ હતો, સ્થાપના થઈ હતી, અને મુખ્યમથક છે એનું નવી દિલ્હીમાં। સૈયદ મુસ્તાક અલી ટ્રોફી હાલમાં કોણે જીતી? સૈયદ મુસ્તાક અલી ટ્રોફી છે એક T20 ટ્રોફી હતી હાલમાં, જેનું આયોજન BCCI દ્વારા કરવામાં આવેલું, અને આ જીતેલી તમિલનાડુએ। તો આન્સર આવશે ઓપ્શન D। તો હાલમાં જ તમિલનાડુએ કેટલામું ટાઇટલ જીતેલું એવું પૂછાય, તો બીજું તમિલનાડુએ આ ટ્રોફીનું, સૈયદ મુસ્તાક અલી ટ્રોફીનું કેટલામું ટાઇટલ જીતેલું એવું પૂછાય, તો કેટલામું? બીજું। અને આનું આયોજન કોણે કરેલું? BCCI આનું આયોજન કરેલું। અને બાકી આ તમિલનાડુએ ફાઇનલમાં કોને હરાવેલું એવું પૂછાય, તો વડોદરાની ટીમને। અને આ ટ્રોફી સૌથી પહેલાં આયોજન થયેલું હતું આનું 2006માં। તાજેતરમાં ઉપગ્રહને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતું વિશ્વના સૌથી મોટા ડ્રોનનું નામ જણાવો? તો હાલમાં ડ્રોન ખૂબ ચર્ચામાં રહેલું હતું, અને આ ડ્રોન છે એ ઉપગ્રહને લોન્ચ કરી શકે છે એવું ડ્રોન છે આ। તો ડ્રોનનું નામ છે રાવેન એક્સ। તો ઓપ્શન સી આપણો આન્સર છે। તો રાવેન એક્સ નામનું આ ડ્રોન છે, તમે ઇમેજમાં જોઈ શકો છો, 18 ફૂટ ઊંચું છે
અને 80 ફૂટ લાંબુ છે અને આ ઉપગ્રહને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વનું સૌથી મોટું ડ્રોન છે. કયા દેશની કંપનીએ બનાવેલું એવું પૂછાય તો અમેરિકાની કંપનીએ બનાવેલું છે, બરાબર. અને અર્થ ઓર્બિટમાં જઈ અને સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. કેટલાથી કેટલાની અર્થ ઓર્બિટમાં? તો 160 કિલોમીટરથી લઈને 1000 કિલોમીટર સુધીની ઊંચાઈ આ ડ્રોન જઈ શકે અને સેટેલાઇટ લોન્ચ કરી શકે છે. તાજેતરમાં ઓક્સફર્ડ ડિક્શનરીએ કયા શબ્દને વર્ષ 2020નો હિન્દી શબ્દ જાહેર કર્યો છે? તો ઓક્સફર્ડ ડિક્શનરીએ 2020નો હિન્દી શબ્દ જાહેર કર્યો છે આત્મનિર્ભરતાને. તો આન્સર આવશે ઓપ્શન સી. ઓક્સફર્ડ ડિક્શનરી છે 2017થી હિન્દીમાં પણ વર્ડ ઓફ ધ યર જાહેર કરે છે. તો આ વખતે જાહેર કરેલો છે આત્મનિર્ભરતાને વર્ડ ઓફ ધ યર તરીકે હિન્દી ભાષા માટે. બાકી 2017થી જાહેર કરે છે. તો 2017માં કયા શબ્દને જાહેર કરેલો? તો આધારને. 2018માં જાહેર કરેલો તો નારી શક્તિને. અને 2019માં ગયા વર્ષે જાહેર કરેલો તો સંવિધાનને. તો આ ઓક્સફર્ડ ડિક્શનરીના હિન્દીમાં વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવેલા એ બધા તમારી સામે છે. બાકી જે જે ડિક્શનરીએ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યા એ પણ યાદ રાખશું આપણે. dictionary.com એ જાહેર કરેલો વર્ડ ઓફ ધ યર પેન્ડેમિકને, કેમ્બ્રિજ ડિક્શનરીએ જાહેર કરેલો ક્વોરન્ટાઇનને, કોલિન્સ ડિક્શનરીએ જાહેર કરેલો લોકડાઉનને. તો આ બધા વર્ડ ઓફ ધ યર યાદ રાખશું આપણે પરીક્ષામાં, કેમ કે પૂછાય જ છે કે ફલાણી ડિક્શનરી કયો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો. આગળ વધતા પહેલાં જે જાન્યુઆરીની મંથલી ઈ મેગેઝિન છે તો એ લોન્ચ થઈ ગઈ છે. તો આ સૌથી પહેલી જાન્યુઆરી મહિનાની મંથલી ઈ મેગેઝિન છે, જે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પરચેસ કરી શકો છો. પે નાવના બટન ઉપર ક્લિક કરી તમે આ મંથલી ઈ મેગેઝિન પરચેસ કરી શકો છો. માત્ર 20 રૂપિયાની પ્રાઇસ છે. અને જે લોકોએ સ્ટાર એજ્યુકેશનનું PDF સબસ્ક્રિપ્શન લીધેલું છે એને ઓલરેડી આ ઈ મેગેઝિનના ઈમેલ આઈડીમાં આવી ગઈ છે. PDF સબસ્ક્રિપ્શનની પ્રાઇસ છે 300 રૂપિયા. અને આ PDF સબસ્ક્રિપ્શન છે એની વેલિડિટી રહેશે 31 ડિસેમ્બર 2021 સુધીની. તમે કોઈ પણ મહિનામાં લેશો તમને જાન્યુઆરી 2021થી લઈને ડિસેમ્બર 2021 સુધીની સ્ટાર એજ્યુકેશનની તમામ PDF મળતી રહેશે. તો હજી પણ સમય છે, PDF સબસ્ક્રિપ્શન લેવું હોય તો લઈ લેજો. તમને બધી ઈ મેગેઝિન બધી PDF છે સ્ટાર એજ્યુકેશનની. કોઈ પણ પ્રકારનું પેમેન્ટ નહીં કરવું પડે આ રીતે લગતી, બધું તમને ઈમેલ આઈડીમાં આવતું રહેશે. બાકી કરંટ અફેરની ઈ બુક છે, આપણે 2020ના કરંટ અફેર છે એને બે ભાગની અંદર ડિવાઈડ કરેલા છે. તો આ કરંટ અફેર છે ઈ બુક પરચેસ કરવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પાર્ટ 1 પાર્ટ 2ની લિંક આપેલી છે. બે ભાગમાં ડિવાઈડ કરેલા છે. જાન્યુઆરીથી જૂનના કરંટ અફેર ભાગ 1માં છે, જુલાઈથી લઈને ડિસેમ્બરના કરંટ અફેર ભાગ 2માં છે. તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પરચેસ કરી શકો છો. તાજેતરમાં કેન્દ્રીય બજેટ 2021માં ઇન્સ્યોરન્સ સેક્ટર માટે FDIની લિમિટ વધારીને કેટલી કરવામાં આવી? તો ઇન્સ્યોરન્સ સેક્ટર માટે છે FDIની લિમિટ વધારીને કરવામાં આવી 74%. તો આન્સર આવશે ઓપ્શન ડી. તો FDI છે ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર FDI વધારીને કેટલું કરવામાં આવેલું? 74%. અગાઉ કેટલું હતું? 49% હતું અને હવે વધારીને 74% કરવામાં આવેલું. અને ભારતના GDPમાં વધારો થાય તેમજ ઇન્વેસ્ટમેન્ટ વધારે આવે એ હેતુથી આ FDIની અંદર વધારો કરવામાં આવેલો છે. FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને બાકી 2021-22નું જે બજેટ છે એમાં સ્પોટ ગોલ્ડ એક્સચેન્જના નિયામક તરીકે SEBIની પસંદગી કરવામાં આવેલી છે. અને આ વખતે સૌ પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થયું છે. તો આ બધી માહિતી આપણે યાદ રાખવાની. નેક્સ્ટ ક્વેશ્ચન, 2021ના બજેટમાં કુલ કેટલા સ્તંભનો ઉલ્લેખ કરેલો છે અથવા તો પિલર્સ પૂછાય? તો સ્તંભ અથવા પિલર બંને સિમિલર વર્ડ છે. તો 2021-22નું જે બજેટ છે એમાં કુલ 6 સ્તંભો વિશેની ચર્ચા કરવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન એ. 6 સ્તંભ કયા છે એના નામ પણ યાદ રાખશું. હેલ્થ એન્ડ વેલબીંગ, બીજું છે ફિઝિકલ એન્ડ ફાઇનાન્શિયલ કેપિટલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજું છે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ફોર એસ્પિરેશનલ એરિયા, ચોથું છે રીઇન્વોગોરેટિંગ હ્યુમન કેપિટલ, અને પાંચમું છે ઇનોવેશન એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, અને છઠ્ઠું છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખશું. 6 સ્તંભ છે, 6 એ 6 સ્તંભના નામ આમાંથી યાદ રાખવાના. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં સિલ્વેસ્ટ્રે ઇલુંગા ઇલુકામ્બા
એ કયા દેશના નવા પ્રધાનમંત્રી, સોરી નવા પ્રધાનમંત્રી તો નહીં પરંતુ એમણે પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું. કયા દેશના પ્રધાનમંત્રી હતા? કોંગોના પ્રધાનમંત્રી હતા. કોંગો અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો આ બંને અલગ દેશ છે, એ યાદ રાખજો ખાલી. હા, તાજેતરમાં ભારતનો પહેલો જેન્ડર પાર્ક કયા શહેરમાં શરૂ કરવામાં આવેલો? ભારતનો પહેલો જેન્ડર પાર્ક શરૂ કરવામાં આવેલો કોઝીકોડ આવેલું છે કેરળમાં. તાજેતરમાં પોલ જોસેફ ક્રુડઝન, એમનું નિધન થયું. તેમને વર્ષ 1995માં કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતેલો હતો? તો પોલ ક્રુડઝનનું નિધન થયું. 1995માં નોબેલ પુરસ્કાર તો મળેલો, એ તો થઈ ગયું ક્વેશ્ચનની અંદર ઇન્ક્લુડ, પણ કયા ક્ષેત્ર માટે? રસાયણ શાસ્ત્રના ક્ષેત્ર માટે. એમને જે સેના માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, તો ઓઝોન છે, ઓઝોન બરાબર, તો એના વિશેની માહિતી આપણે જ આપેલી કે જો પૃથ્વી ઉપર જે છે આ એક ઓઝોનનું સ્તરનો હોત તો દરેક વ્યક્તિને અત્યારે સ્કિન કેન્સર થઈ ગયું હોત, કેમ કે સૂર્યમાં એવા કિરણો છે અલ્ટ્રાવાયોલેટ જે જેનાથી ઓઝોન સ્તર છે એ આપણને રક્ષા કરે છે બરાબર. તો ઓઝોન સ્તર છે આપણને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી. તો એ બાબતનું આખું ઓઝોન વિશેની જે માહિતી આપનાર વ્યક્તિ હતા એ હતા પોલ જોસેફ ક્રુડઝન, હાલમાં જેમનું નિધન થયું છે. તો આટલી માહિતી એમના વિશે આપણે યાદ રાખશું. હર ઘર પાણી હર ઘર સફાઈ નામનું મિશન કોણે શરૂ કર્યું છે અથવા તો કયા રાજ્યની સરકારે શરૂ કર્યું છે? તો પંજાબ રાજ્યની સરકારે આ મિશન શરૂ કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુએન ફો ત્રોંગ એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો ન્યુએન ફુ ત્રોંગ એ બન્યા છે વિયેતનામના નવા રાષ્ટ્રપતિ. વિયેતનામના પ્રધાનમંત્રીનું નામ પણ મને તમારે કોમેન્ટમાં કહેવાનું છે, તો વિયેતનામના પ્રધાનમંત્રી પણ તમે મને જણાવશો કોમેન્ટમાં. એસબીઆઈ કાર્ડના હાલમાં નવા એમડી અને સીઓ કોણ બન્યું છે? એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઓ બન્યા છે રામ મોહન રાવ આમરા. બાય મેની અ હેપી એક્સિડન્ટ પુસ્તક કોની આત્મકથા છે? આ પુસ્તક હાલમાં જ લોન્ચ થયું છે, આ હમીદ અંસારીની આત્મકથા છે. તાજેતરમાં બજેટ 2021-22માં 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી 2022માં કરવામાં આવશે, એમાં કયા મહોત્સવનું આયોજન કરવામાં આવશે? તો જે 2022નો સ્વતંત્રતા દિવસ હશે એ 75મો સ્વતંત્રતા દિવસ હશે અને એમાં એક અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવશે. કયો? અમૃત મહોત્સવ. તાજેતરમાં કયા દેશમાં સેનાએ સત્તા પર કબજો કર્યો છે અને 1 વર્ષની ઇમરજન્સી જાહેર કરી છે? હાલમાં જ મ્યાનમાર છે ત્યાં સેનાએ સત્તા ઉપર કબજો કરી લીધો છે. જે તખ્તાપલટ પાકિસ્તાનમાં આપણે કહીએ છીએ, મિલિટરી છે ગવર્નમેન્ટ સંભાળી લે છે, એ પ્રકારની ઘટના મ્યાનમારમાં પણ બની છે અને 1 વર્ષની ઇમરજન્સી પણ લગાડી છે. તાજેતરમાં નાસાએ એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ તરીકે કોની નિયુક્તિ કરી છે? તો એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્તિ કરવામાં આવે છે ભારતીય અમેરિકી વ્યક્તિની, જેમનું નામ છે ભવ્ય લાલ. તાજેતરમાં કઈ કંપનીએ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોરના નિર્માણ માટે 2500 કરોડની રકમને મંજૂરી આપી છે? તો કઈ કંપનીને મંજૂરી આપી છે 2500 કરોડની રકમને? લાર્સન એન્ડ ટુબ્રોને. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોરના નિર્માણ માટે લાર્સન એન્ડ ટુબ્રોને આ રકમની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટ 2021માં ડીપ ઓશન મિશન માટે કુલ કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે? તો ડીપ ઓશન મિશન માટે કુલ 4000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. કેટલા વર્ષ માટે? આવનારા 5 વર્ષ માટે 4000 કરોડ રૂપિયાની. ઓકે, તો હવે 5 પ્રશ્નોના આન્સર ફટાફટ જોઈએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કેટલામો સ્થાપના દિવસ હતો? 136મો. ડીઆરડીઓનો કેટલામો સ્થાપના દિવસ હતો? 63મો. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા મહિલા ચેરમેન બન્યા છે સોમા મંડલ. મિલાદુતુરઈ એ તમિલનાડુનો નવો જિલ્લો બન્યો છે, 38મો જિલ્લો. અને જે આસિયાન દેશ જેણે ભારત પાસે ચોખા નિયાત કરી છે એમનું નામ છે વિયેતનામ. તો આ તો આજનો વિડીયો, મજા આવી તો લાઈક કરો, શેર કરો આપણા મિત્રો સાથે, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ સિમ્બલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.